विद्यार्थी मित्रों हूँ अजय दुधरेजिया स्वामीनारायण गुरुकुल महोबा धोरण 12 आर्च विषय समाजशास्त्र में आपणे प्रथम पाठ भारतनो वस्ती वैविध्य अने राष्ट्रीय एकता एमनी अंदर आपणे वस्ती अने वैविध्य विषय माहितीઓ મેળવી आज આપણે છેલ્લો ટોપિક જે છે કે રાષ્ટ્રીય એકતા એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ છેલ્લા જે મુદ્દાની અંદર રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની અંદર આપણે 6 પરિબળોનો અભ્યાસ કર્યો કુલ 10 પરિબળ આપેલા છે છેલ્લા આપણે 4 પરિબળો જે છે એનો અભ્યાસ આપણે પૂર્ણ ન કરી શક્યા જે આજે આપણે પૂર્ણ કરીશું એમાંનો પહેલો જે હતો પરિબળ સહાયક પરિબળ તરીકે રાષ્ટ્રીય એકતામાં ભૌગોલિક પરિબળ જેમાં આપણે ભારતની ભૂપૃષ્ઠ ભૌગોલિક વાતાવરણ એમનો પ્રદેશ વર્ષ કિલોમીટર કેટલા ટકામાં સમુદ્ર છે કેટલા ટકામાં પીવાનું પાણી અને માનવી જે વસ્તી છે એ વસવાટ કરે છે આ તમામ બાબતોને આપણે ભૌગોલિક પરિબળની અંદર જોઈ જાય ત્યારબાદ બીજું જે સહાયક પરિબળ હતું રાષ્ટ્રની એકતા માટેનું એ હતું ભારતનું બંધારણ કે જે વિશ્વની અંદર સૌથી મોટું લેખિત બંધારણ હતું અથવા તો છે એની અંદર રાષ્ટ્રની એકતા સર્જવામાં મહત્વનું એક પાયાનું પરિબળ જો હોય તો એ છે ભારતનું બંધારણ શું કામ ભારતનું બંધારણ છે એ પણ આપણે વાત થઈ ગઈ હતી કે ભાઈ સમાનતાનો ધારો છે એટલા માટે ત્રીજું હતું નાગરિકોની ફરજો કેવી કેવા પ્રકારની ભારતના નાગરિકોની ફરજો છે એના વિશે પણ આપણે માહિતીઓ મેળવી હતી એની અંદર ભારતનું સાર્વભૌમત્વ નાગરિકોએ એકતા જાળવવાની અખંડિતતા કોઈ પણ બાબતમાં ખંડિત ન થવું સંવર્ધન અને ભારત દેશનું રક્ષણ ભારતના તમામ લોકો સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાઓ જાગે અને એ સતત ને સતત રહે સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે પ્રાચીન સમયમાં મહિલાઓ ઉપર જે સતી પ્રથા બાળકીઓ ઉપર દૂધ પીતીનો રિવાજ અને જે કાંઈ એની ઉપર હત્યાઓ થતી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણા ભારતીય બંધારણની અંદર એક રાષ્ટ્રીય એકતા જાળવવા માટે એક સહાયક પરિબળ તરીકે સ્ત્રીઓને પણ ગૌરવ અને એને પણ સન્માન આપવું જરૂરી છે તો આ તમામ જે વ્યવહારો છે એ નાગરિકોની ફરજો હતી ત્યારબાદ ચોથો પોઈન્ટ આપણે જોયું કે કાયદાઓ તો કે ભાઈ ફોજદારી કાયદાઓ એટલે કે ગુનાખોરીના જે કાંઈ કાયદાઓ આવતા હોય ફોજદારી જ્ઞાતિ હોય કોઈ કોમ હોય એની વચ્ચેના જે સંઘર્ષ હોય તો એને અટકાવવા માટે પણ કાયદાઓ સરકારથી ઘડે છે જેમાં રાજદ્રોહ અટકાવવાના કાયદા અને અપુચ્છતા હું બીજા વ્યક્તિને અડીશ તો હું અભડાઈ જઈશ હું એની પાસે નહીં જાઉં હું એના હાથનું પાણી નહીં પીઉં એને હું મારા ઘરમાં નહીં આવવા દઈશ આવી એક અસ્પૃશ્યતા હોય તો આ અસ્પૃશ્યતાને નિવારણ કરવું અને ચૂંટણી જેવા અનેક કાર્યો કરી અને એની રાષ્ટ્રીય એકતા લાવવા માટે કાયદાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ત્યારબાદ આપણે પાંચમો પોઈન્ટ જોયો હતો કે લોકશાહી પ્રણાલી જેમાં આપણે જોયું કે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મતદાન કરવું એનો અધિકાર છે અને જરૂરી છે જેમાં લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે જરૂરી બની કે ભાઈ કોઈ એક નેતા તરીકે વ્યક્તિ ઊભું છે તો બધા જ એક થઈને એને મત આપશે અને એને જીતાડશે એટલે કે એને ચૂંટશે તો ચૂંટણીનું આયોજન કરી અને એક આખી લોકશાહી પ્રણાલી વિકસાવવાનો પ્રયત્ન થયો જે લોકશાહી પ્રણાલી તરીકે ઓળખવામાં આવી નાગરિકને મતદાનનો 18 વર્ષની ઉંમરે અધિકાર આપવામાં આવેલો છે અને મતદાન આપવું એ આપણી ફરજ પણ છે કે જેથી કરી અને આપણી એક એકતા જળવાઈ રહે અને આપણે કયા વ્યક્તિને આપણે ચૂંટણીની અંદર જીતાડવું એ પણ આપણા માટે મહત્ત્વનું રહેશે હવે જે પોઈન્ટ જોઈ છે છઠ્ઠો કે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન વિદ્યાર્થી મિત્રો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી દેશની અંદર આ બે પર્વ છે એ રાષ્ટ્રના આખા દેશ માટેના પર્વ છે એ સિવાયના પર્વ તો છે જ પણ કોઈ હિન્દુ માટે છે કોઈ મુસ્લિમ માટે છે કોઈ શીખ માટે છે તો કોઈ ઈસાઈ માટે છે પણ અહીંયા રાષ્ટ્રીય પર્વ વાત આવે ને એટલે દરેક ભારતની અંદર વસવાટ કરતા વ્યક્તિની વાત આવે તો આ રાષ્ટ્રીય પર્વ હોય ને એ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ
नवी दिल्ली लाल किल्लानी ऊपर वडाप्रधानना वरदस्ते अने राष्ट्रपति ने हाजरी में वडाप्रधान द्वारा राष्ट्रध्वज फरकावी अने देशना शहीदों ने श्रद्धांजलि अर्पण करवामां आवे छे। ए सिवाय राष्ट्रीय सन्मान देशना जे वीर जवानो जे छे, खिलाड़ीओ छे, अमुक विद्यार्थीओ जे छे जेणे नवी नवी शोध करी अथवा तो आ देशनी अंदर कंईक नवुं करी अने सेवारूपी बधाईने कंईक आप्युं छे एवा लोकोने राष्ट्रीय पुरस्कार आपी अने एमनुं सन्मान करवामां आवे छे। खिलाड़ीओ होय तो एमने एवॉर्ड अलग अलग प्रकारना जेम के अर्जुन एवॉर्ड, भारत रत्न एवॉर्ड, घणा बधा प्रकारना परमवीर चक्र, वीर जवान होय तो एमने बधानी वच्चे आपी अने एक राष्ट्रीय सन्मान एने आपवामां आवे छे। तो राष्ट्रीय पर्वनी उजवणी त्यां सुधी आपणे चर्चा विचारणा करी हती। हवे नेक्स्ट आगळ रमत गमतनी प्रवृत्તિઓ, કબડ્ડી, હોકી, ક્રિકેટ, આજે આમ તો ક્રિકેટ છે એ બધાય માટે બહુ મહત્ત્વનું છે। ભારતની રાષ્ટ્રીય રમત હોકી તરીકે ઓળખાય છે, પરંતુ વધારે જો લોકો ચાહતા હોય તો એ છે ક્રિકેટ। સચિન તેંડુલકર નામથી જે ઓળખાય છે તો કે ભાઈ માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટ જે છે બરાબર એમની અંદર એ બેસ્ટમેન છે, માસ્ટર બ્લાસ્ટર બેસ્ટમેન સચિન તેંડુલકર બધા એના નામથી ઓળખે છે। ક્યારે ઓળખે છે? રમત ગમતની જે પ્રવૃત્તિઓ હતી ને એમાં દેશ લેવલે એમણે કંઈક આપ્યું છે દેશને, એક સારો ખેલાડી એમ। અલગ અલગ હોકી હોય, ક્રિકેટ હોય કે પછી અન્ય કોઈ પણ રમત ગમત હોય, એમની અંદર અલગ અલગ ખેલાડીઓ જેમ જેમ ભાગ લે એમ આ પ્રવૃત્તિની અંદર સરકાર એમને પૂરેપૂરો સહકાર આપે છે। જ્યારે પણ રાષ્ટ્રીય પર્વ હોય એવા સમયે જે તે ખેલાડી છે એમને રાષ્ટ્રીય સન્માન પણ આપે છે, એને એક સારી સારી તક પણ આપે છે અને એની અંદર કોઈ પણ જ્ઞાતિભેદ હોતો નથી। કોઈ ગોરો, કોઈ કાળો કે કોઈ નીચી જ્ઞાતિનો, કોઈ ઉપરની જ્ઞાતિનો એવું કોઈ પણ ત્યાં જોવામાં આવતું નથી। ફક્ત ને ફક્ત એક જ કે એક ભારતીય યુવક છે, એક ભારતીય યુવતી છે, આ જ બાબતને ધ્યાનમાં લઈ અને આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે રાષ્ટ્રીય એકતાની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે। સમૂહ સંસારના માધ્યમો, સમૂહ સંસારના માધ્યમો એટલે શું? ટેલિવિઝન એટલે કે ટીવી, રેડિયો, સમાચાર પત્રો, અલગ અલગ પુસ્તિકાઓ અને માહિતી પુસ્તિકાઓ, આ તમામ માધ્યમો છે એ સમૂહ સંસ્થાનના માધ્યમો છે। સમૂહ સંસ્થાનના માધ્યમો છે એ રાષ્ટ્રીય એકતા કઈ રીતે જાળવી શકે કે કાયમિકની દ્રષ્ટિએ અલગ અલગ રીતે અને અલગ અલગ પ્રકારે જે સમૂહ સંસાર છે એ માહિતીઓ પહોંચાડવાનું અને એને આપલે કરવાનું કાર્ય કરે છે। તો દરેક સમાજને સરકાર દ્વારા, નેતાઓ દ્વારા, કોઈ ધર્મના સાધુ સંતો દ્વારા પણ સમૂહ સંસારના માધ્યમથી એક ભારતીયની દ્રષ્ટિએ એક એકતા બની રહે એવા અલગ અલગ સંદેશો, અલગ અલગ સમાચાર પત્રોની અંદર માહિતીઓ અને પ્રેરણારૂપી એને પૂર્ણ પાડે છે। તો સમૂહ સંસારનું માધ્યમ પણ એમાં ભાગ ભજવે છે। નેક્સ્ટ વાહન વ્યવહારના સાધનો, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, બીજા રાજ્યમાંથી આપણા રાજ્યમાં પરિવહન કરવું, એક દેશમાંથી બીજા દેશમાં હવાઈ પરિવહન, જહાજનું પરિવહન, માલની આયાત અને નિકાસ, તમામ વસ્તુઓને ભૌગોલિક દ્રષ્ટિએ પૂરું પાડવાનું અને તમામ વ્યક્તિઓને બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય છે એટલા માટે હરેક લોકો એની સાથે જોડાય છે, આ તમામ લોકો જે જોડાય એ એક આર્થિક પ્રવૃત્તિઓ છે। એટલે વાહન વ્યવહારના સાધનો પણ એક રાષ્ટ્રીય એકતાની અંદર ભાગ ભજવે છે। કેવી રીતે? કે પંજાબમાંથી ગુજરાતમાં આવેલા લોકો અથવા ગુજરાતમાંથી પંજાબમાં ગયેલા લોકો ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના રીતરિવાજો જોશે, ત્યાંથી કંઈક પ્રેરણા લઈને ગુજરાત આવશે, ગુજરાતમાં પંજાબી કોઈ વ્યક્તિ હશે તો એ ગુજરાતમાંથી પણ અવનવી એની જે સંસ્કૃતિઓ છે, પહેરવેશ છે, ખોરાક છે, પોશાક છે,
आ तमाम बाबतों ने जोशे एमांथी अमने कंईक सारी बाबतो मळशे तो त्यां जईने एवी प्रवृत्तिओ करशे अने अंतमां छेले पाछी राष्ट्रीय एकतामां बधाईनो साथ सहकार भेगो आवशे। दसमुं अने छेलो टॉपिक परस्परावलंबन अने संयोगीकरण। जेमनी अंदर आधुनिक खेती एनी साथे उद्योग अने एनी साथे व्यावसायिक प्रवृत्ति परस्परावलंबन गामडानो एक नानामां नानो खेडू होय के पछी मोटो खेडू होय जे आधुनिक खेती करे सारामां सारी वस्तुओनुं उत्पादन करे ए उत्पादन पाछुं क्यां जशे शहेरमां एटले के एक उद्योगमां जशे। उद्योगमां ग्या पछी एनी पर जे कंई प्रक्रिया करीने एमांथी कंईक नवीनतम वस्तु बनशे एटले बजारमां आवशे वेचाण माटे એટલે ન્યાય એક વ્યવસાયિક જીવન ધોરણ થઈ ગયું વ્યવસાયમાં આવ્યું। આવી જ રીતે એક પછી એક સાંકળ જે બને છે આધુનિક ખેતીમાંથી ઉદ્યોગ એમાંથી વ્યવસાયમાં એટલે એક આર્થિક પ્રવૃત્તિ બની એટલે કે નફાની પ્રવૃત્તિ બની અને નફાની પ્રવૃત્તિ બનાવતા એનું સામાજિક જીવન ધોરણ એની સામાજિક સંસ્કૃતિમાં પરિવર્તન આવશે અને સાથે સાથે એના શૈક્ષણિક પરિબળોમાં પણ પરિવર્તન આવશે। અને શૈક્ષણિક પરિબળોમાં જ્યારે પરિવર્તન આવે અને સામાજિક પરિબળમાં જ્યારે પરિવર્તન આવે બંને પરિબળો ભેગા થાય એટલે લોક જાગૃતિ બને। લોકો જાગૃત થાય અને દેશની એકતા માટે એક અખંડિતતા તરીકે એક અહીંયા સહાયક પરિબળ તરીકે પરસ્પરાવલંબન અને સંયોગીકરણ પણ ભાગ ભજવે છે। તો આજે આપણે અહીંયા આજે છેલ્લો લાસ્ટ મુદ્દો હતો એ પણ પૂર્ણ કર્યો છે એટલે કે પ્રથમ જે ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે અને પાઠ્યપુસ્તકની અંદર તમામ મુદ્દાઓ આપેલા છે એટલા જે પોઈન્ટ જે છે એ વ્યવસ્થિત રીતે નોંધી લેજો। આજે તમારું જે હોમવર્ક છે એ પ્રશ્ન જ આ છે કે આજનું હોમવર્ક રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો સમજાવો। આ રીતનો તમારે પ્રશ્ન તમારી ફેર નોટબુકમાં લખવાનો છે બરાબર 5 ગુણનો પ્રશ્ન છે અને આઈએમપી પ્રશ્ન છે એટલે ખાસ લખજો મુદ્દા વાઇઝ તમે રીડ કરતા જજો એક બે વખત રીડ કરી અને પછી મૌખિક રીતે આ પ્રશ્નને લખવાનો તમારો પ્રયત્ન કરજો। તો આજે એટલે સુધી થેન્ક યુ।